વચનામૃત અમદાવાદનું ત્રીજું વડવાઈનું ઉપશમનું તારીખ 25/3/1826 શનિવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો, પંચ વિષયનું ચિંતવન જ જીવને જન્મ મરણનો હેતુ છે. સાર બીજો, જો ઉપશમ સ્થિતિ કેળવે તો જ વિષયનું ચિંતવન જન્મ મરણનો હેતુ ન થાય. સાર ત્રીજો, ઉપશમ પ્રાપ્ત કરવાના ઉપાય, ધ્યાન, મહિમા, સેવા અને દર્શનાદિકમાં વેગવાન શ્રદ્ધા છે. સાર ચોથો, જેવો નિર્માની સેવક ઉપર રાજીપો થાય છે તેવો માની ઉપર થતો નથી. સાર પાંચમો, જેને મોક્ષનો ખરો ખપ હોય તેને રાજીપો લેતા આવડે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના ફાગણવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી ને તે પાગને વિશે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે, તે કાં તો બાહ્ય પંચ વિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના અને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાય પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે, તેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. માયામય એવા જે ત્રણ શરીર, તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે, એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોરે અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને 3 રાત ને 3 દિવસ સુધી ઉજાગરોને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં, અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકે સુખ આવે નહીં, એ જો અજ્ઞાનકાળે સુસુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાત કરે, ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે ઉપશમ દશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવારૂપ ઉપાય તે તો અતિ કઠણ છે, માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે, પણ અમને એમ ભાસે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોયદરા ખાઈને જીવે, તેમ માની સેવકની પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય
તેવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી સુકમનીએ પૂછ્યું છે, જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી ભાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખી યોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે. તે સારું, એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહીએ કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. ઇતિ વચનામૃતમ અમદાવાદનું 3જું થયું. શ્રી અમદાવાદ પ્રકરણ સમાપ્ત.